ધોરણ અગિયાર પાઠ એક મલ્ટીમીડિયા આજે આપણે એમાં શીખીશું એક પોઈન્ટ સાત એનિમેશન હવે એનિમેશન દ્વારા કોઈપણ મલ્ટીમીડિયા વિનિયોગને અત્યંત સક્ષમ બનાવી શકાય છે કે મલ્ટીમીડિયા દ્વારા વિડીયોને વિવિધ પ્રકારના એનિમેશન આપીને એને વધુ સારી રીતે વિડીયો બનાવી શકાય હવે એનિમેશન ઉમેરવાથી કોઈ સ્થિર રજૂઆતને ગતિશીલ દર્શાવી શકાય છે હવે તમે પોસ્ટર જોવો છો બરાબર પોસ્ટર કરતાં વિડીયોને તમે વધુ સારી રીતના જોવો છો કારણ કે એની અંદર વિવિધ પ્રકારના ચિત્રો આવે છે બરાબર એને એનિમેશન આપી આપીએ છીએ આપણે એનાથી લોકો વિડિયો વધારે સારી રીતના જોઈએ એટલે કે એનિમેશન ઉમેરવાથી કોઈપણ સ્થાય કોઈપણ સ્થિર રજૂઆતને ગતિશીલ દર્શાવી શકાય છે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તમે પાવર પોઈન્ટમાં તમે શીખ્યા હશો એનિમેશન કેવી રીતના આપવું બરાબર અને હવે એનિમેશન વિશે તો તમે જાણતા જ હશો હવે એનિમેશન એટલે શું કે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે ચિત્રોને ગતિમાન અસરો સાથે દર્શાવવા માટે ડિજિટલ ચિત્રોને એક પછી એક એમ ઝડપથી દર્શાવવામાં આવે છે હવે એનિમેશનમાં કેવું હોય છે કે ચિત્રોને ગતિમાન અસર સાથે દર્શાવવા માટે કે જેમ તમે જેવું બોલો છો એવું જ ચિત્ર આવ આવવું જોઈએ બરાબર એમ છે કે ચિત્ર એટલે હમણાં અહીં તમે પણ વિડીયોની અંદર પણ જોઈ શકશો બરાબર કે હું જેવું બોલીશ એવું જ અહીં ચિત્ર પણ આવશે આગળની સ્લાઇડમાં તો એટલે માટે લખેલું છે કે ચિત્રો મને ગતિમાન અસરો સાથે દર્શાવવા માટે ડિજિટલ ચિત્રોને એક પછી એક એમ ઝડપથી દર્શાવવામાં આવે છે એટલે કે આપણે એ રીતના એનું સેટિંગ કરવું પડે છે બરાબર એનિમેશનમાં જઈને અને એનિમેશનની રચના કેટલીક ચિત્રિત આકૃતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તમે અહીં પણ જોઈ શકો બરાબર મેં એક ડિઝાઇન આપેલી છે એવી આવી આકૃતિ ગોળ છે લંબચોરસ છે અને એની પર આમ પડછાયો ઉપસેલો દેખાય છે હવે આ અક્ષર છે એ જો બ્લેક કલરની મેં પડછાયો આપેલો છે અહીંયા આગળ એ રીતના આવી કેટલી ચિત્રિત આકૃતિઓનો ઉપયોગ કરીને એનિમેશન બનાવવામાં આવે છે એ સુનિયોજિત અને સારી રીતે અમલ કરવામાં આવેલ એનિમેશન એ મલ્ટીમીડિયા વિનિયોગની અસરકારકતામાં નોંધપાત્ર વધારો કરે છે કે સારી રીતે બનાવવામાં આવેલ એનિમેશન એ મલ્ટીમીડિયા વિનિયોગની અસરકારકતામાં નો એટલે કે સારી રીતના તમે વિડીયો બનાવતો એને વ્યૂ પણ વધારે મળે છે લોકો વધારે સારી વિડીયોને વધુ સારી રીતના જોઈ શકે છે એટલે કે એના ઉદાહરણ છે એના એના પિક્ચર પણ છે એના કંફુ પાંડા બરાબર અને સ્મૂફ્સ આ બે ફિલ્મ છે એ એનિમેશન આધારિત છે અને અત્યારે એક હાલ પણ નવી છે થ્રીડી ફિલ્મ એબીસીડી તમે નવી ફિલ્મ જોઈએ હશે હા એ થ્રીડી પર છે બરાબર હવે આજે આપણે આગળ જોઈએ એમાં કે એનિમેશનના પ્રકાર હવે એનિમેશનના મુખ્ય બે પ્રકાર છે બરાબર એમાં પહેલું છે દ્વિપરિમાણીય એટલે કે ટુ ડી ટુ ડિમેન્શનલ હવે એમાં છે કે દ્વિપરિમાણીય એનિમેશનમાં સ્ક્રીન પરના ચિત્ર એક્સ અને વાય અક્ષને સંબંધિત દાર્શનિક ફેરફારો કરવામાં આવે છે હવે ચિત્રમાં એક્સ અને વાય અક્ષને સંબંધિત ફેરફારો કરવામાં આવે દ્વિપરિમાણીમાં અને આ પ્રકારની એનિમેશન ખૂબ ખૂબ સરળ છે એટલે આ પ્રકારની એનિમેશન તમે બધા પણ સારી રીતના કરી શકો છો અને જે તમે પાવર પોઈન્ટની અંદર કરો કરી શકો કર કર્યું છે તમે આગળ બરાબર હવે એના ઉદાહરણ છે માઇક્રો મેક્રો માઇક્રો નહીં મેક્રો ફ્લેશ મીડિયા ફ્લેશ અને સિન્ફિંગ સ્ટુડિયો પેન્સિલ વગેરેમાં આગળ આપણે સિન્ફિંગ સ્ટુડિયો વિશે આગળ પણ ભણવાનું આવશે તેના વિશેની માહિતી આગળ વધારે તે વખતે જોઈશું હવે આગળ છે કે ત્રિપરિમાણીય વસ્તુનો દેખાવ અને દ્વિપરિમાણીય વસ્તુનો દેખાવ હવે અહીં તમે જોઈ શકો છો કે ચિત્ર છે દ્વિપરિમાણીય વસ્તુ આવી દેખાશે અહીં આગળ જો એને લાઇટ આપી વધારે આછું ઘાટું કરવું એના છે અને અહીંયા આગળ વિવિધ પ્રકારના ટોલ્સ પર એને અલગ અલગ ડિઝાઇન આપી શકો દોરી શકો છો અને આ જે બધા છે ને મેનુ બાર આમાંથી તમે ચિત્ર કેવું રાખવું અને અહીંયા આગળ વિવિધ પ્રકારના રંગ પણ તમે એની અંદર પૂરી શકો છો આ દ્વિપરિમાણીય વસ્તુનું દેખાવનું ચિત્ર છે બરાબર આગળ જોઈએ કે ત્રિપરિમાણીય એટલે કે થ્રીડી થ્રી ડેમિનેશનલ બરાબર હવે થ્રીડી ફિલ્મ તમે જોઈ શકો પેલી એબીસીડી વાળી યાદ કર નવું પિક્ચર છે એ ત્રિપરિમાણીય એનિમેશનમાં દર્શનીય ફેરફારોને એક્સ વાય અને ઝેડ આગળ શું તો દ્વિપિમાણી ઉમેર એક્સ હતા હવે નવું ઝેડ અંદર ઉમેર્યું એક્સ વય અને ઝેડ અક્ષને અનુલક્ષીને દર્શાવવામાં આવે છે હવે આ આ પ્રકારના એનિમેશન પ્રમાણમાં જટિલ જ છે હા એટલે કે આ પ્રકારનું એનિમેશન થોડુંક વધારે મુશ્કેલ ભરે એટલે કે તમને થોડુંક ફાવે પણ ઓછું ફાવશે આમાં હવે થ્રીડીમાં આ કારણ આ પ્રકારના એનિમેશન માનવ દ્રષ્ટિ સમક્ષ ચિત્રનું વાસ્તવિક પ્રકારનું દ્રશ્ય રજૂ થાય છે એટલે આ પ્રકારના એનિમેશનમાં જે એટલે કે માનવ દ્રષ્ટિમાં જેવું ચિત્ર છે વાસ્તવિક હોય એવું જ પ્રકારનું દ્રશ્ય રજૂ કરે કરવામાં આવે છે કે એના ઉદાહરણ છે માયા બ્લેન્ડર અને થ્રીડી મેક્સ વગેરે